જય સ્વામિનારાયણ બધામાં પ્રકરણ પાંચ સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા પેજ નંબર સેવન્ટી વન આમાં આજનો ટોપિક છે પર્ણના રૂપાંતરણ એટલે કે પર્ણના કાર્યો નોર્મલી પાન શું કામ કરે એમ ખબર છે નંબર એક શું કામ કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું કામ કરશે ખોરાક બનાવવાનું કામ કરે એમ બરાબર આ સિવાય શ્વસન માટેની પણ કાર્ય કરશે પર્ણ કેમ કે એમાં વાયુરંધ્ર આવેલા હશે ને પર્ણરંધ્ર કે જેના મારફતે ઓટું સી ઓટુંની લેવડ દેવડ કરે એટલે આના સિવાય બીજું કયું કામ કરે શ્વસન બરાબર અને આ ઉપરાંત બીજું કયું કામ કરશે બાષ્પોત્સર્જન એ પણ તમને ખબર છે બાષ્પોત્સર્જનનો મતલબ શું થાય બાષ્પોત્સર્જન એટલે કે વધારાનું જે પાણી હશે એ વરાળ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા કે જેથી એનું તાપમાન જાળવી રાખશે પર્ણનું તો આ મુખ્ય ત્રણ કામ કરે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક તૈયાર કરવાનો બરાબર આ ઉપરાંત શ્વસન માટે વાયુની આપલેની ક્રિયા કરવાની અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું કરશે વરાળ સ્વરૂપે પાણી ગુમાવી તાપમાનનું નિયંત્રિત કરવાનું આ મુખ્ય કાર્યો તો પર્ણના આ સામાન્ય કાર્યો પણ આ જ કામ કરે એમ પણ કેટલીક વાર શું થતું હશે અન્ય કાર્યો કરવા માટે તેમના રૂપાંતરણ થયેલું હશે અન્ય કાર્ય રજૂ કરવા માટે તેમાં રૂપાંતરિત રચનાઓ જોવા મળતી હશે એમ કેવી રચનાઓ જોવા મળે જેમ કે આરોહણ માટે સૂત્રો એટલે કે પર્ણનું રૂપાંતર સૂત્રમાં થઈ જાય એમ ઉદાહરણ આપીજો કે વટાણાની અંદર આવું જોવા મળતું હશે કે પર્ણનું રૂપાંતર સૂત્રમાં થઈ જતું હશે રક્ષણ કરવાની વારી આવે ત્યારે પર્ણ પોતે કાંટામાં રૂપાંતર થઈ જાય જેમ કે ફાફડા થોડ કહીએ આપણે એની અંદર એમ આ સિવાય કેટલીક વાર ખોરાકનો સંગ્રહ કરવા માટે જેમ કે ડુંગળી કહીએ લસણ કહીએ વગેરે ખોરાકનો સંગ્રહ કરવા માટે એના પર્ણ કહેવાતા હશે ઓસ્ટ્રેલિયન બાવળ વનસ્પતિનું નામ છે જેવી કેટલીક વનસ્પતિઓ જે હશે એનું કાર્ય શું હશે કે એના પર્ણો નાના હોય અલ્પજીવી હોય માટે એનો પર્ણદંડ પર્ણની અંદર આવેલી રચના છે ને પર્ણદંડ એ પોતે ખોરાકનું શું કરશે સંશ્લેષણ કરવા માટેનું કાર્ય કરશે છે ને આ ઉપરાંત કેટલાક પણ વનસ્પતિમાં કેટલાક પર્ણ જે હશે રક્ષણ કરવાનું કામ કરે એટલે કે કેવી રીતે કીટકો ખાવાનું કામ કરે એમ જેમ કે કળશ પર્ણની વાત કરીએ તો એના પર્ણ જે હશે મીન મક્ષીપાસ વિનસનો મક્ષીપાસ એ લખ્યું છે વિનસ ફ્લાય ટ્રીપ બરાબર વગેરે કીટભક્ષી વનસ્પતિઓ છે કે જેની અંદર પર્ણ જે હશે એ એવા રૂપાંતરિત થયેલા જેથી કીટકો એના પકડી શકે કાં તો એના ખાઈ શકે તો આ બધા હતા એના વિશિષ્ટ કાર્યો હવે આપણે આના જને સવિસ્તાર બનીએ કે કઈ રીતે થાય તો જુઓ સામાન્ય રીતે સામાન્ય કાર્યો ઉપરાંત કેટલીક વનસ્પતિમાં પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે પણ રચનાઓ ઉત્પન્ન કરતી હોય અનુકૂળ રચનાઓ પણ ધરાવતી હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ પણના અનુકૂલનોમાં નંબર એક પર્ણદંડ ઓસ્ટ્રેલિયન બાવડ વાત કરીએ તે આપણે સંશ્લેષણ પ્રંશ એટલે બરાબર સંશ્લેષણ વટાણા રક્ષણ કરવા માટે બાવળ બોરડી થોડ આરોહણ માટે સ્નાઇલેક્સ ઉપપર્ણ એની અંદર ઉપાંતર થાય પર્ણાગ્ર રક્ષણ તરીકે રામબાણ પર્ણનું આગળનો ભાગ એમ આરોહણ માટે કંકાસણી કે વચનાગ પર્ણતર તો ખોરાકનો સંગ્રહ કરીએ ડુંગળી પર્ણિકાઓ આરોહણમાં મદદ કરે વટાણાના નખવેલમાં અને રક્ષણ માટે ફાફડાથોર અને કીટારી વનસ્પતિઓમાં આ આખું એક પર્ણના અનુકૂલનો હતા બરાબર હવે આ બધી રચનાઓ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ આ છે ખોરાકનો સંગ્રહ કરતી રચનાઓ એટલે કે ડુંગળી અને લસણ ડુંગળી હોય તો એના કહેવાય આવરિત કંદ સંયુક્ત આવરિત કંદ તરીકે કે તો લસણ હવે ડુંગળી તો બધાએ જોયેલી જ છે તમે જોઈ શકો છો ડુંગળી કેવી છે એમાં પર્ણ ખોરાકનો સંગ્રહ કરવા માટે ભૂમિગત રૂપાંતરિત હોય આ જમીનની અંદર ઉત્પન્ન થાય માટે કંદ તરીકે પણ ઓળખીએ છીએ તલ જે હોય ને એ માંસલ બને પર્ણ તલ અને પર્ણ પર્ણતલની અંદર ખોરાકનો સંગ્રહ થતો હશે માટે પાન જે છે જાડ્ડા છે બહારના ભાગે ફોતરા જેવાય ડુંગળીમાં તમે જો બહારના ભાગે ફોતરા જેવાય પણ જેમ જેમ આપણે અંદર જઈએ તેમ તેમ જાડ્ડા અને માંસલ બનતા જશે બરાબર બહારના જે ત્વચીય પર્ણ હોય ને એને સલકી પર્ણ કહેવાય આમ એક પાન ઉપર બીજું પાન આમ એક પાન ઉપર બીજું પાન આવી રીતે ગોઠવી જાય જોઈ લો આ એક પાન છે પછી એની ઉપર બીજું પાન આવશે એની ઉપર ત્રીજું પાન આવશે આ રીતે ડુંગળીમાં જોવા મળતી હશે રત્ન લસણની અંદર પણ એવું જોઈએ છે એની ઉપર સલકી પર્ણ હોય છે ને લસણમાં એટલા સૂકા ફોતરા જેવા અને અંદર પછી લસણની કડીઓ આવેલી હોય જેને આપણે નામ કહીએ છીએ કળી એવું નામ પાડ્યું છે પણ આ આવૃત કંધ કહેવાય ડુંગળી આ ડુંગળી આવૃત કંદ છે અને લસણ સંયુક્ત આવૃત કંદ તરીકે ઓળખાય આ એમસીક્યુ તરીકે કામમાં આવશે બરાબર ઓકે આ તો ખોરાકનો સંગ્રહ કરતી રહે હું જે બોલ્યો એ તમને અહીંયા લખેલું છે જુઓ આનો તમારા ફોટો પાડી દેવાનો સ્ક્રીનશોટ પાડી દો અને પછી તમે આરામથી લખજો મોટું કરીને ઝૂમ કરીને બરાબર તો જુઓ ડુંગળી આવૃત્ત કં છે ને લસણ સંયુક્ત આવૃત્ત કં છે એના વિશે બધું લખેલું છે જે હું બોલતો તે તમારે લખવાની કંઈ અત્યારે જરૂર છે નહીં બરાબર બીજું કામ હતું આધારાના આરોહણ માટેની વાત કરતા હતા આપણે ચોપડીની અંદર લખેલું છે આરોહણ માટેની વાત સૂત્રો જોવા મળતા હશે વટાણાની અંદર ચલો સવિસ્તાર ભણીએ આપણે કઈ રીતે જોવા મળતું હશે તો હું બોલું ધ્યાનથી સાંભળજો કંકાસણી કંકાસણી એટલે અહીંયા બતાવી જ જુઓ એક મિનિટ આ કંકાસણી છે વચનાક તરીકે ઓળખાય કંકાસણીમાં એની અંદર પર્ગ્ર જે હશે સૂત્રમય બના તમે ધ્યાનથી જો એ ટોચનો ભાગ પર્ણાગ્ર એટલે શું થાય આ ટોચનો ભાગ તમે જો કયો આમ વળી જાય છે અને તમે ધ્યાનથી જોઈ શકો છો આ પાન છે ને એ આધાર છે ને ત્યાં ચોટી ગયું જોઈ લો આમ આમ ગોળ ગોળ થઈ જાય એટલે ત્યાંથી શું થાય એ જે વેલો હોય ને કંકાસણીનો વચનાકનો એના આગળ વધવા માટે મદદ કરશે કંકાસણીમાં આવી રચનાઓ જોવા મળતી છે પર્ણાગ્રહ સૂત્રમય બન પર્ણાગ્રહ પર્ણની ટોચનો ભાગ હવે ઉપપર્ણની વાત કરીએ તો સ્માઇલેક્સ તો તમને એ દેખાય છે એક્સ એમાં આ ઉપપર્ણા કહેવાય જો કેવા સૂત્રમેય બની ગયા છે ઉપકર્ણ અને ક્યાં કોઈ દોરી બોરી હોય ત્યાં એની ઉપર સુધી ચોટી જશે વળગી જશે અને એ વેલો જે હશે સ્માઇલેક્સનો એને આગળ વધવામાં મદદ કરશે બરાબર તો સ્માઇલેક્સની અંદર ઉપપર્ણા અહીંયા ઉપપર્ણા આવે ને અહીંયા આ બે બાજુ એ સૂત્રમય બની ગયા જો પાન જે હશે પછી આવશે પર્ણિકા સૂત્રમય બને તો વટાણામાં વટાણામાં તમે ધ્યાનથી જો પર્ણિકા સૂત્રો લખેલા છે પર્ણિકાઓ એટલે કે આ જે આ એક પર્ણિકા બે પર્ણિકા ત્રણ પર્ણિકા ચાર પર્ણિકા તો ટોચના ભાગે જોઈ લો ત્રણ પર્ણિકાઓ જે હશે ને એ સૂત્રમય બની ગઈ એટલે પેલા આધાર સાથે વળગી જશે અને પછી એને વધવામાં આગળ વધશે ટોચની કેટલીક પર્ણિકાઓ જે હશે એ શું બને સૂત્રમય બની જાય એટલે માટે એને પર્ણિકા સૂત્ર તરીકે ઓળખાય વટાણામાં આવું જોવા મળે પછી રોહી એટલે કે નખવેલ તમે જોઈ શકો છો અહીંયા દેખાડે છે આકૃતિમાં નખવેલ એમાં ટોચની ત્રણ પર્ણિકાઓ જો કેવી છે નોહર કે અંકુશ જેવી થઈ ગઈ ને માટે કોઈ આધાર હોય એની અંદર એ ભરાઈ જશે માટેને એને શું કહેવાતું હશે અંકુશ આરોહી કહેવાય આ પાન જ છે બધા પણ પાનના વિવિધ પ્રકારના રૂપાંતરણો છે આરોહણમાં મદદ કરતી રચનાઓ છે તમે આનો જે સ્ક્રીનશોટ પાડશો તો તમને એ દેખાય જ છે આ ધારાના આરોહણમાં હું જે બોલતો તો એ લખેલું જ છે બરાબર ઓકે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો રક્ષણ કરતી રચનાઓ જોઈએ આપણે બરાબર એમ એ લખેલું છે આનો સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો છે

એટલે કે બાવળ બોરડી એમાં અહીંયા ઉપવર્ણ જોઈ એટલે કાંટામય બની ગયા છે દેખાય છે અહીંયા અને અહીંયા આ બે ઉપવર્ણ કાંટામય બની જાય બાવળ બોરડીની અંદર આ સિવાય રામબાણમાં પર્ણાગ્ર રામબાણની અંદર ટોચનો ભાગ પર્ણના ટોચનો ભાગ જોવો અહીંયા બધો અણીદાર છે દેખાય છે આ ટોચનો ભાગ કેવો છે અણીદાર છે માટે રામબાણમાં ટોચનો ભાગ કેવો થતો હશે અણીદાર બની જતો હશે પર્ગ્ર કંટકમાં બની જાય કાંટામાં રૂપાંતર થાય એટલે પેલું ખાઈ ના શકે પ્રાણીઓ ફાફડા થોડું બધું ધ્યાનથી જોઈ લે સમગ્ર પર્ણ જ કેવું છે કાંટા મેં બની ગયું છે બરાબર ને તો આ શું હતી રક્ષણ કરતી રચનાઓ પાનની જો કે એક પાનનું કામ છે જ નહીં પાનનું કામ તો પ્રકાશ સંશ્લેષણનું છે પણ અહીંયા પાન રક્ષણ કરવાનું પણ કામ કરતું હશે હવે લઈએ પ્રકાશ સંશ્લેષણ પાડો સ્ક્રીનશોટ બરાબર આમ તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જ પર્ણનું પોતાનું જ છે પણ કેટલીક વાર શું થતું હશે જે મુખ્ય પર્ણપત્ર હશે એના સિવાય પણ પર્ણના અન્ય ભાગો પણ શું કરતા હશે પ્રકાશનસ્ટેશનની ક્રિયા કરે જેમ કે આપણે વાત કરીએ કે વટાણા એ દેખાય છે વટાણા બરાબર હવે વટાણાની અંદર એક મિનિટ હા આજા વટાણા એની અંદર શું કીધું કે ઉપપર્ણ તો તમે ધ્યાનથી જો અહીંયા બધા ઉપપર્ણ કહેવાય નીચેનો બધો ભાગ એ પર્ણપત્ર જેવું થાય બહુ મોટું બને એનો ખોરાક બનાવવા માટે રૂપાંતરિત થાય માટે એને શું કહેવાય પર્ણ પર્ણસદ્રશ્ય ઉપપર્ણ યાદ રાખજો પર્ણ પર્ણસદ્રશ્ય ઉપપર્ણ કહેવાય અને ઓસ્ટ્રેલિયન બાવળ આવી ગયું એમાં પર્ણદંડ આ દંડ કહેવાય ને એ પર્ણદંડ પોળો બને જોઈ લે અહીંયા પણ બતાવ્યું છે પર્ણદંડ આ પર્ણ છે પર્ણિકાઓ ધરાવતો અને આ પર્ણદંડ જાડો બની ગયો છે બની ગયો ને લીલો પહોળો ચપટો બની જાય ખોરાક બનાવવા માટે દાંડી પત્ર તરીકે પણ ઓળખાય ઓસ્ટ્રેલિયન બાવળમાં એવું જોવા મળતું હશે બરાબર પાન ફૂટીનું ચિત્ર છે આવી ગયું પાન ફૂટીની અંદર શું થતું હશે માસલ પર્ણિકાઓ ઉત્પન્ન થઈ રહી છે જોઈ લો ચારે બાજુ એની કિનારી ઉપરથી એની ખાંચમાંથી બરાબર અને એ વાનસ્પતિ પ્રજનન પણ તરીકે ઓળખાય છે આવી રીતે ઓકે હવે કીટભક્ષીની વાત કરીએ કે કેવી હોય કીટભક્ષી તો આ છે કીટભક્ષી રચનાઓ કીટભક્ષી રચનાઓમાં એમાં કળશપર્ણમાં તમે જો આ પાન જોઈ લો કેવા છે આ કળશપર્ણના પાન જોઈ લો કળશમાં રૂપાંતર થઈ ગયા કળશ જેવા કળશપર્ણા કહેવાય ભાઈ અર્કસવર કીટારી વનસ્પતિ છે આ બધી અર્ઘજાળોમાં ફુગ્ગા જેવા થઈ જાય પાન જે હશે ને આવા ફુગ્ગા જેવા ફૂલી જાય અને એની અંદર શું થાય બધું પ્રવાહી ભરેલું હોય સુગંધી થાય એટલે પેલું અંદર જાય એને પીવા માટે એમ ફસાઈ જાય તો આ બધી રત્નાઓને ભક્ષ કહેવાય એના પાન જુઓ વિનસનો મક્ષી પાસ છે તો તમે ક્યાંક જોયા હશે આ ડ્રોસે ઢોસો ફેલાના પાન છે આ બધા એની અંદર ઘૂસી જાય એટલે ચીકણા હોય એટલે ચોટી જાય અને બી ધીમે ધીમે ખાઈ જાય સમજ્યા ઓકે મિત્રો તો આ તું પણને રૂપાંતરણની સંપૂર્ણ માહિતી તમારા આના બધાના શું કરવાના ફોટા પાડી દેવાના અને લખી નાખવાનું એક્સ્ટ્રા જ તો આવજો બાય જય સ્વામિનારાયણ